નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું અક્ષય. વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કમલમમાં બેઠક યોજી ગુજરાતના ચાર ઝોનમાં પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ બેઠક યોજી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં અમિત શાહે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું, સાથે આગામી આયોજન અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષસ્થાને કમલમમાં બેઠક મળી અને તેમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠકમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ ત્યાં ઉપસ્થિત હતા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ઓવરઓલ વાત કરવામાં આવે, છેલ્લા 4-5 દિવસથી જે પ્રકારે અમિત શાહ અલગ અલગ ઝોનની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યારબાદ આજે કમલમમાં આ બેઠક છે, એટલે આ 4 દિવસની સૌથી મહત્વની બેઠક પક્ષની કહી શકાય, શું શું માર્ગદર્શન આપ્યા હોઈ શકે? બિલકુલ અક્ષય, જે રીતે ઝોન પ્રમાણે અલગ અલગ બેઠકો કરવામાં આવી ત્યારબાદ અમિત શાહ જોઈ શકીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં, ચૂંટણી કેમ્પેનમાં સીધી રીતે ઇન્વોલ્વ હોય તેવું જોવા મળી રહ્યું છે. ઝોનની બેઠકો બાદ આજે કમલમ ખાતે જે બપોર સાંજે બેઠક યોજાઈ હતી તેની અંદર ચૂંટણી વ્યવસ્થા અને લઈ અને જે ચૂંટણી સ્ટ્રેટેજી છે તે પણ નક્કી કરવામાં આવી હતી. અક્ષય, આ વખતે પહેલી વખતે એવું જોવા મળી રહ્યું છે કે ગુજરાતની અંદર ભાજપ ઇલેક્શનની પેટર્ન છે તે બદલી રહ્યું છે. નિરીક્ષકોનું નામ સત્તાવાર રીતે જાહેર આ વખતે કરવામાં નથી આવ્યા, તેની સાથે જ હંમેશા એક વાર કરવાની ભાજપની પેટર્ન રહી છે, વિપક્ષ ઉપર સીધા પ્રહાર કરવાની ભાજપની પેટર્ન રહી છે. પરંતુ આ વખતે મોટા ભાગે જે હોદ્દેદારોને અથવા નેતાઓને મૌન રહેવા ઉપર અથવા તો વાણી પર સંયમ રાખવા ઉપરની જે રણનીતિ છે તે અપનાવવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે જ અલગ અલગ ઝોનની અંદર એક જે આંતરિક વિખવાદ હતો એની વાત પણ બહાર આવી છે. તો આ આંતરિક ચરોને કોઈ પણ પ્રકારનો જે કહી શકાય કે વેગ ન મળે તે માટે તમામ જે મુદ્દાઓ છે તેને ખૂબ જ શાંતિથી અને સિપતાથી પતાવવા અંગેની પણ જે કવાયત છે તે કવાયત હાથ ધરાઈ છે. જૂના જોગીઓ અને વર્તમાન નેતાઓને સાથે કેવી રીતે રાખવા અને તેને રાખી અને ચૂંટણીમાં કેવી રીતે આગળ વધવું, તો આજે તમામ મુદ્દાઓ છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. અને ખાસ કરીને આવતીકાલથી નિરીક્ષકો જયારે જવાના છે 182 વિધાનસભામાં, તો તેને લઈને પણ જે કવાયત છે તે કવાયત થઈ ચૂકી છે અને બેઠક હજુ મોડી સાંજ સુધી જે ચાલી છે તેની અંદર ચૂંટણી વ્યવસ્થા, ચૂંટણી કેમ્પેન સહિતના જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 4 દિવસ બાદ જ્યાં અલગ અલગ ઝોનના પ્રવાસ બાદ આજે કમલમ ખાતે બેઠક છે, એટલે એક રીતે અમિત શાહે તમામ ઝોનનો જે પોતાનો અનુભવ છે, જે લોકો સાથે વાતચીત કરી હશે, તેનો નિષ્કર્ષ પણ આ બેઠકમાં જોવા મળશે અને તે જ પ્રકારનું માર્ગદર્શન પણ તેઓએ આપ્યું છે.